સલામ આલેકુમ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે સાતમા પાઠમાં બધા રાજાઓ વિશે જોયું, ગુપ્ત યુગના જે રાજાઓ છે એ રાજાઓ વિશે જોયું, અને હવે આપણે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાથી આપણે આગળનો પાઠ શરૂ કરીએ છીએ. આપણો પોઈન્ટ છે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા. ગુપ્ત યુગના શાસન તંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસન તંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું. ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતા. તેઓ મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ, જેને મહાબલાધિકૃત, વિદેશ મંત્રી, તેઓને મહાસંધિ વિગ્રહક, મહેલો અને દ્વારોના રક્ષકોના જે વડા હતા એમને મહાપ્રતિહાર કહેવામાં આવતા. મહાઅશ્વપતિ એ ઘોડે સવાર સેનાના વડા અને મહાપીલુપતિ એ હાથીની સેનાના વડા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુષ્પપાલની નિમણૂક કરવામાં આવતી. પછી આગળ છે પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા. ઉપરનું જે જોયું એ કેન્દ્રીય લેવલે હતું, અને અત્યારે જે પ્રાંતવાળો જે મુદ્દો છે એ રાજ્ય લેવલની જેવી વાત છે. તો અત્યારે આપણે જોઈએ છે તો રાજ્ય વ્યવસ્થા રાજ્ય કક્ષાએ, તો પહેલાના પ્રાચીન સમયમાં એ રાજ્ય કક્ષાનો જે વહીવટ હતો એને પ્રાંતીય વહીવટ તરીકે ઓળખવામાં આવતું. તો પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારને મૂકવામાં આવતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ પણ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા, એટલે કે જે તે પ્રદેશમાં જે તે પ્રદેશ હોય તો પ્રદેશમાં રાજકુમારોને વહીવટ સોંપી દેવામાં આવતું. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું, જિલ્લાને વિષય કહેવામાં આવતો. પહેલાના સમયમાં જે જિલ્લાઓ હતા એ જિલ્લાઓને વિષય તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કેટલાક નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી વ્યવસ્થા દેખાય છે. તેમાં નગર શ્રેષ્ઠી, કાયસ્થ, મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી એમ ચારનું વર્ચસ્વ જોવા મળતું હતું. હવે આવે છે ગ્રામ્ય કક્ષાની જે સમિતિ છે. ગ્રામ્ય કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો પોઈન્ટ છે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ વિશેની માહિતી છે. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નારિયેળ થતા અહીં આગળ આખા ભારતની અંદર અથવા તો જે પણ ગુપ્ત યુગના રાજ્યમાં, પ્રદેશમાં આવતું તો કયા ક્ષેત્રમાં, કઈ જગ્યાએ કયો પાક થતો એની માહિતી આપેલી છે. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા, ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. રાજા કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં પણ કર લેવામાં આવતો, જેને અત્યારે આપણે ટેક્સ કહીએ છીએ. તો આજે ટેક્સ પહેલાના સમયમાં કઈ રીતે લેવામાં આવતો કે જે પણ ખેતીનું જે પણ ઉત્પાદન છે, તો જેટલું પણ ઉત્પાદન થયું હોય, દાખલા તરીકે 100% ઉત્પાદન થયું હોય તો તેમાંથી 60% તો આપણે કર રૂપે આપવાનું હતું, અને જે બીજું જે બચે 40% એ જે તે ખેડૂત રાખતા. તો કુલ ઉત્પાદનનો છઠ્ઠો ભાગ જે છે એ કર તરીકે આપણે રાજાઓને આપવામાં આવતું હતું. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત કરવી પડતી. વિદ્યાર્થી મિત્રો,
गुप्त युग जे छे ए आपणा भारतनो सुवर्ण युग गणवामां आवे छे, सुवर्ण युग कहेवामां आवे छे। અને તમે જુઓ કે આપણા ભારતની અંદર સુતરાઉ કાપડ, રેશમી કાપડ, દરેક જાતના મસાલા, તેજાના ઇમારતી લાકડું આ બધું આપણા દેશમાંથી બહારના દેશમાં અને અંડર પણ વેચવામાં આવતું હતું, એટલે કે એની નિકાસ કરવામાં આવતી હતી। જ્યારે સોનું છે, ચાંદી છે અને અન્ય જે ચીજો છે જે આપણા ભારતમાં ન થતી એને બહારથી એની આયાત કરવામાં આવતી, આયાત એટલે કે મંગાવવામાં આવતું હતું। હવે આપણે જોઈએ ધાર્મિક સ્થિતિ। गुप्त युग में हिंदू धर्म अने संस्कृति पूर्ण कराए खिलेला जोवा मळे छे। गुप्त सम्राटों वैष्णव धर्म ने राज्य धर्म नो दरज्जो आपता, परिणामे विष्णु तेमना अवतारों श्रीराम अने श्रीकृष्ण आ समय में महदअंशे पूंजाता, लक्ष्मी देवी तरीके खूब ज प्रख्यात थया। आज समय में रामायण अने महाभारत तेमज पुराणों नो पुनः संकलन थयुं, श्रीमद भगवद गीता आ समय खूब महत्वपूर्ण ग्रंथ बन्यो। वैष्णव धर्म की जेम शैव धर्म पण गुप्त काल में विकसित, दक्षिण भारत में शैव संतो नायनार कहवाता, जयरे वैष्णव संतो आलवार कहवाता। महिषासुर मर्दिनी जे दुर्गा माता कहेवामां आवे छे ए दुर्गा माता की पूजा पण प्रचलित थई हती, सूर्य अने कार्तिकेय की पूजा पण प्रचलित थई हती। गुप्त युग में बौद्ध धर्म अने जैन धर्म नो पण विकास थयो। समुद्रगुप्त बौद्ध धर्म नो संरक्षक હતો, બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગની અંદર ધાર્મિક પરિસ્થિતિ કેવી હતી? તો હિન્દુ ધર્મ ખૂબ સારી રીતે વિકાસ પામ્યો, પૂર્ણ કલાએ વિકાસ પામ્યો, સાથે સાથે શૈવ ધર્મ, વૈષ્ણવ ધર્મ, હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ આ બધા ધર્મોને પણ આ સમયમાં ખૂબ જ એવો પ્રતિસાદ મળ્યો અને આ બધા ધર્મો મહદઅંશે પૂર્ણ કળાએ વિકસ્યા। હવે છે ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ, કે ભાઈ સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી? ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ ગણાય છે। સાંસ્કૃતિક રીતે પણ ગુપ્ત યુગને સુવર્ણ યુગ ગણવામાં આવે છે। આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ। કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા। સાહિત્યકારો કોને કહેવામાં આવે? વિદ્યાર્થી મિત્રો, કે જે લોકો સાહિત્યનું સર્જન કરે, કથાઓ લખે, નવલકથાઓ, નવલિકાઓ, વાર્તાઓ, પછી કવિતાઓ, કાવ્યો, આ બધું જે છે એ બધું સાહિત્યમાં આવે છે। આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા। કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે। તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી। ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો। ગુજરાતમાં ગોપ નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઇટેરી મંદિરો છે। ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે। દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની। વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગ દરમિયાન સાંસ્કૃતિક જે બાબત છે એ સાંસ્કૃતિક બાબતો જે છે, મંદિરોની રચનાઓ, બધા કાવ્યોની રચનાઓ, બધા નાટકોની રચનાઓ, મોટા ભાગે સાહિત્ય પણ આ ગુપ્ત યુગ દરમિયાન વિકસાવવામાં આવ્યું। ગુપ્ત યુગની વિજ્ઞાનની સ્થિતિ, હવે વિજ્ઞાનની સ્થિતિ જોઈએ। મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં થયા। આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી, વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો, વાગ્યભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો। આ કાળે મનુષ્ય અને પ્રાણીઓ માટે વેદક શાસ્ત્ર વિકસ્યું હતું, હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી, રસાયણ શાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો। તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મોહરોલીનો લોહસ્તંભ છે, જેને હજુ સુધી કાટ લાગ્યો નથી। વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન જે ટેકનોલોજી છે એ પણ ખૂબ સારી વિકાસ પામી હતી। હવે આવે છે સમ્રાટ હર્ષવર્ધન। ગુપ્ત યુગ પછી, ગુપ્ત યુગના શાસનના અંત પછી, ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે। તેઓ થાણેશ્વરના પુષ્ય ભૂમિ વંશના હતા। પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી।
આજે પુષ્ય ભૂતિ વંશના જે રાજા હતા પ્રભાકર વર્ધન, એમના બે છોકરા, એમના બે પુત્રો રાજ્યવર્ધન અને હર્ષવર્ધન, અને એમની એક પુત્રી, તેનું નામ હતું રાજ્યશ્રી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી હતી, એટલે કે ધ્રુવ વર્મા સાથે એમના લગ્ન થયા હતા. ગોંડર રાજવી શશાંક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ હતી. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતા થયું. વિદ્યાર્થી મિત્રો, આજે રાજ્યવર્ધન અને હર્ષવર્ધનની જે બહેન છે રાજ્યશ્રી, એનું અપહરણ શશાંક અને માલવરાજ નામના રાજાઓએ એનું અપહરણ કર્યું, એને કિડનેપ કરી લીધી, અને પોતાની બહેનને બચાવવા જતા જ યુદ્ધમાં અથવા તો લડાઈમાં આ રાજ્યવર્ધન નામના જે રાજા હતા એમનું અવસાન થયું છે. આવી કટોકટી ભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606 માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો, એટલે કે તેઓ હારી ગયા. હર્ષે મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુઅન સ્વાંગ ભારત આવ્યા હતા. તેમના રાજ્ય દરબારમાં રહ્યા હતા. હર્ષ સેવ ભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા. તેમણે કનોજમાં યુઅન સ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી સ્થાપિત કરી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. વિદ્યાર્થી મિત્રો, રાજા હર્ષવર્ધન છે એમણે ખૂબ સારું શાસન કર્યું અને દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું હતું. હવે આજે હર્ષવર્ધન રાજા એમણે સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ ખૂબ સારું એમનું યોગદાન રહ્યું હતું, અને એ હર્ષવર્ધનના સમયમાં એક ચીનના મહાન યાત્રાળુ, એક ચીનના એક વ્યક્તિ આપણા ભારતના પ્રવાસી આવેલા, એમનું નામ છે યુઅન સ્વાંગ, તેઓ આવ્યા હતા. તો રાજા હર્ષવર્ધને પોતાના રાજ્ય દરબારમાં એમને આશ્રય આપ્યો હતો અને એમની ઉપસ્થિતિમાં સેવ ધર્મ અને બૌદ્ધ ધર્મ આ બે એક ધાર્મિક પરિષદ યોજી હતી. તેની અંદર આ બે સંપ્રદાય છે, મહાયાન અને હીનયાન, આ બે સંપ્રદાયો વિશે એમણે ગોષ્ઠી એટલે કે ચર્ચા કરી હતી. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યાપ્રેમ અનુરાગ ધરાવતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા, જેમણે હર્ષ રચિતમ અને કાદંબરી જેવી સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકોની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ તેઓએ લખ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, જે રાજા હર્ષવર્ધન છે એવો ખૂબ સાહિત્ય પ્રેમી હતા. એમણે પોતે પણ પોતાના હાથથી અનેક નાટકોની રચનાઓ કરેલી હતી. હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેમણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટિના શાસક, વિજેતા, વહીવટીકર્તા અને સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, કે જે રાજા જુઓ તમે કે એક વિદ્યાપીઠ, નાલંદા નામની જે પ્રખ્યાત વિદ્યાપીઠ હતી પ્રાચીન સમયમાં, તો એના એની જે સંચાલન, એના જે ખર્ચા માટે આજે રાજા હર્ષવર્ધને 100 ગામ એમને ભેટમાં આપી દીધેલા. તો આ કઈ નાની વાત ન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તેઓ ખૂબ પ્રતાપી અને ખૂબ સારા એવા રાજા થઈ ગયા. હવે આપણે જોઈએ પુલકેશી બીજો. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજા હતા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂતો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેમણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા.
તે મહાન વિજેતા હતા. કોણ? આ પુલકેશી બીજા. એટલા મહાન હતા કે એમણે ઉપરના જે રાજા છે એમના પહેલાના જે જૂના રાજા છે સમ્રાટ હર્ષવર્ધનને પણ એમણે યુદ્ધમાં હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેણે દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોણકના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાત, માલવ અને ગુર્જરોને પણ તેમણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. આજે સમ્રાટ પુલકેશી છે એમણે ખૂબ જ બહાદુરીથી પોતાનું રાજ્ય વિસ્તાર વધાર્યું હતું. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુસરો બીજા તેમના મિત્ર હતા. અન્ય રાજ્યો. આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કશ્મીરમાં કર્ણાટકો વગેરેનો સમાવેશ થાય છે, જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક પ્રતિમાઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનાર પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાતમો પાઠ આપણો પૂરો થાય છે. તો આ પાઠના જે વિડીયો છે એ વિડીયો પ્લસ તમે પાઠ્યપુસ્તકમાં પાઠ વાંચો વિદ્યાર્થી મિત્રો, અને આ પાઠની પૂરેપૂરી માહિતી અને આ પાઠનો જે સાર છે એ સમજવાનો તમે પ્રયત્ન કરશો. ઓકે, જઝાકઅલ્લાહ.